સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. અને પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સર. પ્રાર્થનાબેન, ઠંડીની મોસમ આમ જવાની તૈયારી નહીં, પણ આમ જેને આપણે કહેતા હોય કે હવે વિદાય લેશે થોડા સમયમાં, કારણ કે દર્શક મિત્રો, જ્યારે ફેબ્રુઆરી એન્ડ પછી માર્ચ એપ્રિલના મહિના શરૂ થતા હોય છે, ત્યારે થોડીક એક ગરમીની શરૂઆત થતી હોય છે, ત્યારે દર્શક મિત્રો, આપણે આયુર્વેદમાં હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રાર્થનાબેન ઘણી વાર વાત કરી છે, ઘણા એપિસોડ કર્યા છે, કે ઋતુચર્યા, જે ઋતુચર્યા છે એ ઋતુ એટલે, દર્શક મિત્રો આપ જાણીએ છીએ, ઋતુ એટલે મોસમ, અને ચર્યા એટલે એની આપણે એને શરીર એના પ્રમાણે આપણે જે આપણી જે લાઈફસ્ટાઈલ છે એને એક ઢાળવાની હોય છે એની વાત છે. પ્રાર્થનાબેન, આપણે આયુર્વેદમાં 6 ઋતુની વાત કરતા હોય છે કે ભાઈ હેમંત છે, ગ્રીષ્મ છે, શિશિર છે, વર્ષા છે, આ બધી 6 ઋતુ આપણે વાત કરતા હોય છે. અને દર્શક મિત્રો, જ્યારે આયુર્વેદમાં એક ઋતુસંધ્યા જ્યારે પ્રાર્થનાબેન વાત કરતા હોય છે, ત્યારે એક ઋતુ, એક મોસમ પતી જાય છે અને બીજાની શરૂઆત થતી હોય છે, એને ઋતુસંધ્યા કહેતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે એક આપણું ધ્યાન ખેંચવાની બાબત છે, અથવા તો આરોગ્યને લઈને જ્યારે સ્વાસ્થ્યની વાત કરતા હોય છે, ત્યારે એક ઠંડીની મોસમ સમાપ્ત થવામાં હોય અને થોડીક ગરમી શરૂ થવાની એક શરૂઆત હોય, ત્યારે જેમ મેં જેમ 6 ઋતુ વાત કરી, એમ ગ્રીષ્મ અને વસંત આ બે ઋતુ ભેગી થાય એટલે એક સમર, ઇક્વલ ટુ સમર, ઉનાળો બનતો હોય છે, અને એમાં માર્ચ એપ્રિલની આપણે એક ગરમીની એક શરૂઆત થતી હોય. તો દર્શક મિત્રો, જ્યારે શરીરના મુખ્ય જે સમસ્યાઓ, વાત, કફ અને પિત્ત, આ બાબતો એની બેલેન્સ કરવાની બહુ જ જરૂર હોય છે અને એને સમજવાની જરૂર હોય છે, કારણ કે આજનો જે એપિસોડ છે એ ખાનપાનની તો વાત છે જ, પણ જે ઋતુ જે ચેન્જ થતી હોય છે એના અનુસાર શરીરને કેવી રીતે આપણે ધ્યાન રાખવાનું હોય છે, આરોગ્યની દ્રષ્ટિએ, આહારની દ્રષ્ટિએ, અને વાત, કફ, પિત્ત જે બાબતો છે એને કેટલી આપણે બેલેન્સ કરવાની જરૂર છે, કઈ રીતે કરી શકીએ એની વિસ્તારથી ચર્ચા કરીશું. પ્રાર્થનાબેન, પ્રાર્થનાબેન, વસંત ઋતુને ઋતુચર્યામાં વાત કરીએ આપણે, તો આ ઋતુમાં જે સ્વાસ્થ્યને લઈને જે બાબતો છે, એક બેલેન્સ કરવાની બાબત છે ડાયટને, આહારને બધા, તો એ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, બહુ સરસ ટોપિક લઈને આવ્યા છો અશોકભાઈ, કે વસંત ઋતુચર્યા. યથા નામ તથા ગુણા, નામમાં જ કેટલું કેટલું સરસ છે. વસંત વિશેષ રીતે સંતુલન જે ઋતુમાં જાળવવાનું છે એ વસંત. અને કવિઓ અને સાહિત્યકારોને તો વસંત ઋતુ ખૂબ જ પ્રિય હોય છે. ઇવન દરેકે દરેક લોકોને, શ્રીમદ ભાગવતમાં પણ કૃષ્ણ ભગવાન કહે છે કે મહિનામાં હું માકસર મહિનો છું અને ઋતુ નામ કુસુમાકર, ઋતુઓમાં હું વસંત ઋતુ છું. શ્રી કૃષ્ણ ભગવાનને પણ વસંત ઋતુ ખૂબ જ પસંદ છે. પ્રત્યેક ઋતુના અલગ અલગ પોતાના આગવા રંગ રૂપ અને મિજાજ હોય છે, સૌંદર્ય હોય છે, એમાં પણ વસંત ઋતુનો એક આગવો ખુશ મિજાજી ઋતુ છે, એનું અલગ સૌંદર્ય છે. આખી પૃથ્વી, પ્રકૃતિ સૌંદર્યથી નવપલ્લવિત થયેલી પૃથ્વી હોય છે. પ્રકૃતિનું સૌંદર્ય 16 કલાએ ખીલેલું હોય એવી વસંત ઋતુ, યૌવનની ઋતુ, ઉન્માદની ઋતુ, આનંદ ઉલ્લાસ કરવાની ઋતુ, પણ સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યને સાચવવું હોય તો વસંત ઋતુ એટલે કે શિયાળાની વિદાય, ધીમે ધીમે ઠંડી વિદાય થઈ રહી છે અને ગરમીનો પ્રારંભ, ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે, એટલે બેવડી સિઝન થઈ જતી હોય છે. કે એક ઋતુની વિદાય થાય એ અઠવાડિયું, નવી ઋતુની શરૂઆત થાય. આપણે હેમંત અને શિશિર શિયાળામાં વાત કરી હતી કે નહીં, ઋતુચર્યા, શિયાળાની ઋતુચર્યા આપણે વાત કરી હતી, હેમંત અને શિશિર. પછી આવે છે વસંત અને ગ્રીષ્મ.
શિશિર ઋતુ વિદાય થાય અને વસંત ઋતુની શરૂઆત થાય ત્યારે એ જે સંધિકાળ છે ને એમાં આપણે આનંદ ઉલ્લાસ તો કરવાનો છે, પણ સાથે સાથે આપણે આપણા શરીરને સાચવવાનું છે. એટલા માટે એક સરસ મને વાત યાદ આવે છે કે કાકા સાહેબ કાલે કરે ક્યાંક મેં વાંચ્યું હતું, લખ્યું હતું કે શિયાળામાં આપણે શક્તિ સંગ્રહ કરવો ને એ ઇઝી છે, તમે આરામથી તમે શક્તિ સંચય કરી શકો છો, પણ એ તમે સંગ્રહેલી શક્તિ, તમે જે સંગ્રહ કર્યો છે શરીરમાં, જે શક્તિનો સંચય કર્યો છે, એ શક્તિને વસંત ઋતુમાં સાચવવી સહેલી વાત નથી. વસંત ઋતુમાં જો તમે તમારા સ્વાસ્થ્યને સાચવશો, એટલે જ આપણા આયુર્વેદના ઋષિ મુનિઓએ દિનચર્યા, નિશાચર્યા અને ઋતુચર્યાનું વર્ણન કરેલું છે કે વસંત ઋતુમાં શું ખાવું, શું પીવું જેનાથી તમારા આરોગ્યને ઊની આંચ પણ ના આવે. કેમ કે સવારે આજે ડબલ સિઝન ભેગી થઈ રહી છે કે સવારે ઠંડી હોય, પછી બપોરે ખૂબ ગરમી હોય, ફરી પાછું રાત્રે ઠંડી હોય. એટલે આ ઋતુમાં આપણા શરીરને સાચવવું, જાળવવું, સંભાળવું, એની દરકાર રાખવી એ આપણું પહેલું કર્તવ્ય અને ફરજ બની રહેતી હોય છે. અને એટલા માટે જ આપણા આહાર શાસ્ત્રીઓએ અને ધર્મગુરુઓએ આ ઋતુમાં તહેવારો પણ એવી રીતે જ રાખેલા છે. જેમ કે ઉત્તરાયણમાં આપણે તલની ચીકી ને શેરડી ને ગોળ ને એ બધું ખાતા હોય છે, ત્યાર પછી વસંત પંચમીનું પર્વ પણ આપણે રંગે ચંગે ઉજવતા હોઈએ છીએ. મહાશિવરાત્રિમાં પણ ઉપવાસ કરવાનું કહ્યું છે કે હકીકતમાં સાચા ઉપવાસ કરવા જોઈએ, પણ આપણે લોકો તો ખાવાના શોખીન છે, એટલે શક્કરિયાનો શીરો ને બટેકાની વેફર ને સૂકી ભાજી ને જાત જાતના ઉપવાસમાં ખાતા હોય છે, પણ વસંત ઋતુમાં ઉપવાસનું લંઘનનું મહત્ત્વ છે. એટલે મહાશિવરાત્રિનો ઉપવાસ કરવાનો હોય, પછી હોળી ધૂળેટીમાં પણ જે લુખ્ખો સૂકો ખોરાક ખાવાનું આપણા ઋષિ મુનિઓ જે પરંપરા પાડી છે કે પોપકોર્ન, એટલે મકાઈની ધાણી, જુવારની ધાણી સૌથી સારી, આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં જુવારની ધાણી ખાવાનું કહ્યું છે. મમરા, જુવારની ધાણી, સીંગ, ચણા, ખજૂર, પતાસાના હારડા. એક સમયમાં એવો રિવાજ હતો કે ભાઈ છે એ બહેનને આવી રીતે હોળી ધૂળેટી આવે એટલે પતાસાના હારડામ હાર મોટા પતાસાના આવતા હતા. હવે તો મેં ક્યાંય આ બધું વિસરાતું જતું છે, એક જે પરંપરા હતી ક્યાંય મેં જોયું નથી. લોકો હોળી પર ક્યાંક આપતા હોય, ક્યાંય આપતા હોય છે, ભાઈ બહેનના ઘરે મોકલાવે, ખજૂર, ધાણી, ચણા, સીંગ, મમરા મોકલાવે અને પતાસાનો હાર બનાવેલો મોકલાવે ને એ પતાસા એ ખાવામાં આવે તો એ ફાયદાકારક હોય છે, શક્તિ સાચવી રાખે છે. એટલે આપણા જે રિવાજ અને પરંપરા છે એ પણ આપણા આરોગ્યને સાચવવા માટે જ કરેલા હોય છે. એટલે આપણા ઋષિને આપણને સ્વાસ્થ્ય રાખવા માટેની ઘણી બધી બાબતો કહી છે, એ આપણા ઉપર નક્કી કરે છે કે આપણે આપણા સ્વાસ્થ્યને જો સાચવી રાખીએ તો આપણે વસંતને માણી પણ શકીએ અને વસંતમાં આનંદ ઉલ્લાસ પણ કરી શકીએ અને સ્વસ્થ રહી શકીએ. મોટા ભાગના બીમારી મેં જોઈ છે કે જેમ કે આપણે કોરોના સમયમાં માર્ચ એપ્રિલમાં કોરોના પીક પર હતો, કફ, દમ, શરદી, ઉધરસ એના રોગો આ વસંત ઋતુમાં ખૂબ જોવા મળતા હોય છે. સાથે સાથે ઓરી અછબડા, વાયરલ ઇન્ફેક્શન પણ આ સિઝનમાં ખૂબ જોવા મળતું હોય છે. એલર્જીક સ્કિન ડિસીઝ, એલર્જીક રાઇનાઇટાઇસિસ, એલર્જીક શરદી, ઉધરસ, આવા બધા પેશન્ટ સ્કિન ઇન્ફેક્શન વસંત ઋતુમાં ખૂબ જોવા મળતા હોય છે. અને એટલા માટે જ આપણે પહેલાના જમાનામાં એવો રિવાજ હતો કે હોળી ધૂળેટીમાં કેસુડાના પાણીથી નહાવાનું, સ્કિન ઇન્ફેક્શન ના થાય. ફરી પાછું ચૈત્ર મહિનામાં અલુણાનું વ્રત આવે છે, એ પણ ધાર્મિક દ્રષ્ટિએ અને આરોગ્ય સાથે સંકળાયેલું છે. જો મીઠું ઓછું ખાવામાં આવે તો ચામડીના રોગો થાય નહીં. ચૈત્ર મહિનામાં ગુડી પડવાથી આપણે લોકો કડવા લીમડાના પાંદડાનો રસ, કૂણા લીમડાના પાંદડા હોય, કોમળ પત્તી એનો રસ લેવાનું કહ્યું છે. અને મોટાભાગે લોકો 15 દિવસથી મહિનો લેતા જ હોય છે, અને એ જો લેવામાં આવે તો તમારું 12 મહિના આરોગ્ય સારું રહેશે. આપણે વાત કરી હતી કે શિયાળામાં આપણે સરસ પૌષ્ટિક પદાર્થો અને વસાણા ખાઈએ તો 12 મહિના આરોગ્ય સચવાય,
પણ એ સાચવેલી જે આપણી શક્તિ છે ને એને પછી વસંત ઋતુમાં ખૂબ જ એને કેરફુલી રીતે એને ટેકલ કરવી પડતી હોય છે. અને એટલા માટે જ કેમ કે આપણે જે બહુ મધુર અમ્લ લવણ શિયાળામાં સરસ મજાના પાક પકવાન ખાધા તો એના કારણે શરીરમાં કફ સંચય થઈ ગયેલો હોય છે. અને જ્યારે કફ સંચય થઈ ગયેલો હોય છે એ વસંત ઋતુ ઉત્તરાયણ પછી જે ગરમી સૂર્યના કિરણો એ ગરમીના કારણે એ કફ ધીમે ધીમે ઓગળવા માંડે છે. અને એ ઓગળેલો કફ બહાર નીકળે છે અને શરદી ઉધરસ દમ અસ્થમા આવા બધા રોગો ઉત્પન્ન થતા હોય છે. આવા રોગો ના થાય એના માટે આયુર્વેદમાં કહ્યું છે કે વસંત ઋતુમાં કેવો આહાર લેવો, તમે શું ખાઓ શું પીવો તો તમને આવા બધા રોગોથી તમે બચી શકો. આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં કહ્યું છે કે વસંત ઋતુમાં રોગો સામે રક્ષણ મેળવવું હોય તો તમારે કટુ તિક્ત અને કસાય રસવાળા પદાર્થો વધારે ખાવા જોઈએ. કટુથી અહીંયા તીખા પદાર્થો થાય છે. તીખા એટલે કે બહુ તીખું તળેલું એવું નથી પણ મરી છે એ તીખાશમાં આવે, તજ છે. તો જે લોકોને કફ પ્રકૃતિ હોય, મોટા ભાગે આજનો મારો એપિસોડ તો મારે વસંત ઋતુમાં હોળી ધૂળેટી હોય ને વસંત પંચમી પછી એટલા બધા શરદી ઉધરસના પેશન્ટ આવે છે તો કફ પ્રકૃતિવાળા અને શરદી ઉધરસ દમવાળા માટે એપિસોડ લીધો છે કે જો તમને શરદી ઉધરસ દમ અસ્થમા હોય તો તમે વસંત ઋતુમાં પાણી ઉકાળેલું ગરમ કરો, એમાં એક સૂંઠનો ગાંગડો નાખો અને હૂંફાળું પાણી આખો દિવસ પીવાનું રાખો. સૂંઠ એ પણ તીખા દ્રવ્યમાં આવે છે. મરીવાળું દૂધ તમે જો દૂધ લેતા હોય તો ખાંડ ના નાખો, એકાદથી બે મરી તમે સવારે દૂધમાં નાખીને લો તો તમારો કફ છે જામશે નહીં અને કફના પ્રોબ્લેમ ઉપદ્રવો નહીં થાય. દમ અસ્થમાવાળા પેશન્ટે આ ઋતુમાં ખાસ સાચવવાનું હોય છે. ખાવા પીવા માટે એવું કહ્યું છે કફવર્ધક આહાર બંધ કરી દો. આપણે લોકોને કેવી આદત હોય છે કે ઠંડી ગઈ એટલે વસાણા મૂકી દીધા અને સીધું પાછું ઠંડા પદાર્થો પર આવી જતા હોઈએ છીએ. ફ્રીજનું પાણી પીવા માંડીએ, ઠંડુ દૂધ, આઈસ્ક્રીમ, બરફ, ગોળા, દહીં ને શ્રીખંડ, આવી બધી વસ્તુઓ કફ વધતી હોય છે. એક મારે પેશન્ટ છે બા, એક સરસ વાત યાદ આવે છે. તો શિયાળો પત્યો અને હજી ઉનાળાની શરૂઆત પણ નહોતી થઈ, વસંત પંચમીમાં એ લોકો દહીં અને ખાંડ રોજ જ ખાય. બારે મેં ના પાડી હતી કે બાને કફની પ્રકૃતિ છે, મારે ત્યાં રેગ્યુલર બતાવવા આવે છે. 70 વર્ષના છે બા, તો દહીં અને રોટલી જ ખાય કે બેટા મને બીજું કંઈ ભાવતું નથી. તો છતાં બી હવે ઉંમરવાળા છે એટલે લોકો ઘરમાં કોઈ ના ના પાડે તો છેવટે એમને એટલો બધો કફ ભરાઈ ગયો અને ન્યુમોનિયા થઈ ગયો. તો મોટી ઉંમરવાળી વ્યક્તિએ વસંત ઋતુમાં દહીં, એમાં પછી ઘણા લોકો તો દહીંમાં ખાંડ નાખીને ખાતા હોય છે, તો દહીં છે, માવાની મીઠાઈઓ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, કોઈ પણ ઠંડી વસ્તુ છે, કેળા છે, આવું બધું આ ઋતુમાં ખાવાની સદંતર મનાઈ હોય છે. હા, તમે ધાણી ખાઈ શકો, ચણા ખાઈ શકો, એટલે જે આપણે સિંગ ચણા ખાતા હોય એ ખાઈ શકાય, પછી મમરા ખાઈ શકાય, શેકેલી જે પણ વસ્તુ હોય લઘુ આહાર કીધો છે. પચવામાં જે હલકો હોય લઘુ હોય કફને દૂર કરે એવો આહાર તમે જો લેવાનું રાખો ને તો તમને શરદી ઉધરસ કફ દમ અસ્થમા એ તમને હેરાન પરેશાન નહીં કરે. તમે આરામથી તમે વસંત ઋતુનો તમે આનંદ માણી શકશો. એટલા માટે ખાવામાં ખાસ ધ્યાન રાખવું. વિહાર માટે એમ કહ્યું છે કે જ્યારે નહાવાનું હોય, આયુર્વેદમાં તો ખાસ કહ્યું છે દિનચર્યા માટે કે તમે વહેલા ઉઠવાનું રાખો, વહેલા ઉઠો, પછી દિનચર્યા કરો. અને વ્યાયામનું બહુ જ મહત્વ વસંત ઋતુમાં આપેલું છે કે વસંત ઋતુમાં ખાસ વ્યાયામ કરવો જરૂરી છે, કફને દૂર કરે છે. સાથે સાથે ઉબટન અને મસાજ, આપણે આ પહેલાં એક મસાજનો એપિસોડ લઈ લીધો છે કે અભ્યંગ આયુર્વેદમાં અભ્યંગ કહે છે, તો વસંત ઋતુમાં ઉબટનનું પણ ખૂબ જ મહત્ત્વ આપેલું છે. અને વિહાર માટે એ વ્યાયામ છે એ વિહાર માટે આવી જાય છે કે તમે રોજ થોડો ઘણો બહુ નહીં તો 10 મિનિટ પણ જો સવારે ચાલવાનું રાખો, 10 મિનિટ સાંજે ચાલવાનું રાખો
તો પણ તમને કફના પ્રોબ્લેમ છે એનાથી તમે બચી શકતા હોય છો. ઘણા પેશન્ટ, જેમ કે મેં હમણાં બાની વાત કરી હતી, બાને દહીં અને ખાંડ ખાવાની ટેવ હતી, તો ઘણા પેશન્ટ સૌરાષ્ટ્રમાં તો રોજે જ છાશ પીવાની ટેવ હોય છે. સૌરાષ્ટ્ર છાશ વગર એ લોકોનું જમણવાર અધૂરું ગણાય. તો એ લોકોને ખાસ એક ઉપાય બતાવી દઉં. વસંત ઋતુમાં એટલે માં ફાગણ ચૈત્ર વૈશાખ આ ઋતુમાં જો તમારે છાશ પીવાની હોય તો એ લોકોએ છાશમાં થોડું સંચળ નાખવાનું, જીરું નાખવાનું, મરી અને આદુની કતરણ નાખીને મસાલાવાળી છાશ જો લેવામાં આવે ને તો એ નડતી નથી અને પાછું ફ્રેશ ઠંડી ફ્રીજવાળી નથી પીવાની. કેમ કે આપણે લોકો તો થોડીક ગરમી શરૂ થાય એટલે બપોરે ઠંડી છાશ, ઠંડુ પાણી, ફ્રીજની કોઈ પણ વસ્તુ ખાવાય નહીં આ ઋતુમાં. તો ફ્રીજની છાશ નથી ખાવાની. મસાલાવાળી છાશ જો લેવામાં આવે, જે લોકોને કાયમી આદત છે, તો આદુવાળી, મરીવાળી, સંચળ, જીરું શેકેલું નાખો તો એ છાશ નુકસાનકારક નડતી નથી, તો એ છાશ લઈ શકાતી હોય છે. તો આ રીતે આ વસંત ઋતુમાં ખાસ ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઉજાગરા કરવાના હોય તો બંધ કરવાના હોય છે, ઉજાગરા નથી કરવાના હોતો આપણી લાઇફસ્ટાઈલ સારી રાખવાની હોય છે. પાણી ગરમ કરીને ઉકાળીને પછી ઠંડુ થાય એ જ પીવાનું હોય છે. મધનું મહત્ત્વ પણ વસંત ઋતુમાં બહુ સરસ આપ્યું છે. આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં કહ્યું છે કે પાણીને તમારે ગરમ કરીને પછી ઠંડુ કરી દેવાનું અને એ ઠંડા થયેલા પાણીમાં 1-2 ચમચી મધ અને થોડોક તજનો પાવડર નાખીને જો લેવામાં આવે ને તો કફવાળા પેશન્ટ માટે પણ સારું અને ઓબેસિટી માટે, જે લોકોને ચરબી વધારે છે, જે લોકોને વજન ઉતારવું છે, એ લોકો માટે ઘરગથ્થુ પ્રયોગ પણ આપી દઉં. કે 1 કપ ગરમ પાણી કરવાનું, પછી ઠારી નાખવાનું, ઠરી જાય પછી એમાં 2 ચમચી મધ નાખો અને થોડોક તજનો પાવડર રેગ્યુલર 3-4 મહિના લેવામાં આવે ને તો જામી ગયેલા ચરબીના થર ધીમે ધીમે ઓગળવા માંડે છે. મધ, ચોખ્ખું મધ છે, કફને દૂર કરે છે. એટલે આ ઋતુમાં કફને દૂર કરે એવા પદાર્થો, ખાદ્ય પદાર્થો લેવાનું આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં આપેલું છે. પ્રથમ તમે ટૂંકમાં એક સૂચના આપી દીધી અને લોકોને સાવધાન કરી દીધા કે શિયાળાની જે ઠંડીની મોસમ ગઈ કે જેમ ખાવા પીવાની હતી, જેમાં તળેલું તીખું આપ કંઈ પણ ખાતા હતા એ વસ્તુ, હવે આ જ્યારે એક ગુજરાતી મહિનામાં આપણે જે ચૈત્ર ફાગણ વૈશાખના મહિના ગરમીના જે મહિનામાં એમને સીધું એક વાત કરી કે જ્યારે તમારો જામેલો કફ પીગળે છે અને એ દોષ બનતા હોય છે કફના, તો એમાં જે બાબતો ધ્યાન રાખવાની છે અને એમને કહ્યું કે ભાઈ જે ઠંડા જે પદાર્થો છે, એ લોકો છાશ ખાવા માંડે છે, દહીં ખાવા માંડે છે, ઠંડા પીગળા પણ લેતા હોય છે, તો આ બધી બાબતો એ ક્યાંક ને ક્યાંક એ ખાંસી છે, ઉધરસ, બધી આ બધી સમસ્યાઓ કરતી હોય છે, એ ધ્યાન રાખવાની બાબત હોય છે. પ્રથમ એની સાથે તમે વાત કરી કે જે લીમડાના મોર જે અત્યારે એક વસંત ઋતુમાં નીકળતું હોય છે અને એક વસંત ઋતુમાં એક ખાસ એનો પ્રભાવ હોય છે, જ્યારે લીમડાના મોર, લીમડા, પાંદડા આ બધું લેતા હોય છે અને એનો 15-20 દિવસનો એક આખો પિરિયડ બી હોય છે પ્રયોગ કરવાનો, એ ચોક્કસપણે કરવો જોઈએ. જે આપે કહ્યું કે આ આખું વર્ષ આપ સ્વસ્થ રહી શકો છો તો એ ખાસ કરવો જોઈએ. એ સિવાય રત્નાબેન, જ્યારે વાત કરીએ કે જ્યારે લોકો ભૂલી જતા હોય છે આ બધી બાબતો અને ઠંડા પીણાને જ બધું ચાલુ કરી દેતા હોય છે, ત્યારે આપણે જોયું કે શરૂઆતમાં જ જોયું કે લોકોને ખાંસીની સમસ્યા, આપણા પ્રોગ્રામમાં પણ જે પ્રશ્નો છે અથવા તો આપે જોયું કે લોકોને આ ત્વચાના રોગો, ખાંસીના સમસ્યાઓ વધી ગઈ છે, તો એની માટે બીજું આપણે શું કરવું જોઈએ અને આ સિવાય આ વસંત ઋતુમાં બીજા કયા બદલાવ કરવા જોઈએ આપણા હિસાબે? વસંત ઋતુમાં આપણું રહેણીકરણી, લાઇફસ્ટાઈલ બધામાં પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે જે શિયાળાના ઋતુની આપણને આદત એક પડી ગઈ હતી કે આરામથી મોડા ઉઠીએ, સરસ મજાનું ખાઈ પીએ અને બધું પછી પણ જતું હતું,
ખાસ કરીને ઠંડી ઋતુમાં આપણો જઠરાગ્નિ પ્રજ્વલિત હોય છે. પ્રદીપ્ત અગ્નિ છે, બધા આહાર, બધા પાક પકવાનો બધું આપણને પચી જતું હતું. હવે જ્યારે વસંત ઋતુ આવી તો વસંત ઋતુમાં ધીમે ધીમે થોડો કફ પીગળવાના કારણે દરેકે દરેક વ્યક્તિનો વધતા ઓછા અંશે થોડો અગ્નિ મંદ પડે છે. અને આયુર્વેદમાં એમ કહ્યું છે કે રોગાઃ સર્વેપિ મંદ અગ્નો, મોટાભાગના રોગો છે ને એ મંદ અગ્નિથી થતા હોય છે. તો આપણો પાચક અગ્નિ પ્રજ્વલિત થાય, પાચક અગ્નિ હંમેશા પ્રજ્વલિત રહે એવા ઉપાયો કરવાનું આયુર્વેદમાં સૂચવ્યું છે. અને એના માટે જ આયુર્વેદમાં એમ કહ્યું છે કે કટુ તિક્ત અને કષાય રસવાળા પદાર્થો એનું સેવન કરવાનું. આપણે કટુમાં તો આપણે વાત કરી કે તીખા છે, અજમો છે એ લઈ શકાય, મરી છે, સૂંઠવાળું પાણી પીવાની મેં વાત કરી, કે જે લોકોને શરદી ઉધરસ ના હોય એ પણ હું અને તમે, મને કંઈ નથી પ્રોબ્લેમ, તો તમે લઈ શકો છો સૂંઠવાળું પાણી. પણ જે લોકોને શરદી ઉધરસનો પ્રોબ્લેમ છે એ લોકો સૂંઠવાળું પાણી તો લે, સાથે સાથે એમાં સવારમાં મરીવાળું દૂધ પણ લેવાનું રાખે. મરી છે કફને દૂર કરે છે, એનું વિશદ ગુણધર્મ છે, એટલે ફેફસામાં જામી ગયેલા કફને દૂર કરે છે. અને લીમડાની વાત તો કરી જ, પણ એક સરસ મજાની બીજી વાત પણ આ ઋતુમાં, જો આપણે ગિલોય ગુડુચી જેને કહેવામાં છે ગળોનો રસ લેવામાં આવે ને તો પણ 12 મહિના માંદા નથી પડાતું. અમુક જેમ કે શિયાળામાં વસાણા ખાવાની ઋતુ છે ને વસંત ઋતુ છે એ કડવા લીમડાનો મોર, એવું કહેવાય કે જ્યારે ચૈત્ર મહિનો શરૂ થાય ત્યારે આંબાના ઝાડ પર મોર આવે અને લીમડાના ઝાડ પર કોર આવે. અને એક જે કોર કહેવાય જે સફેદ ફૂલ નાના નાના હોય એ લીમડાનો કોર અને લીમડાના કૂણા કૂણા પાંદડા એકાદ મહિનો પીવાનું છે, બહુ જરૂર નથી. અને ભાઈઓએ 10-15 દિવસ, જેન્ટ્સ માટે 15-1 દિવસ પીવાનો હોય છે. બહેનોએ આખો મહિનો 1/2 કપ જેટલો રસ રોજ સવારે નળના કોઠે લેવામાં આવે ને તો એનો ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે, કોઈ પણ રોગ થતા નથી હોતા. અને સાથે સાથે કસાઈ રસ, કસાઈ રસની અંદર આપણે હરડે કહીએ છીએ, આયુર્વેદના ઋષિ મુનિએ કહ્યું છે કે હરડેના નાના નાના ટુકડા, હિમેજના ટુકડા કરીને જો એને ચૂસવામાં આવે ને તો પણ પાચક અગ્નિ પ્રજ્વલિત રહે છે. ચિત્રક પણ લઈ શકાય, ચિત્રક પણ અગ્નિ પ્રદીપ્ત કરે છે. અને ભોજનાગ્રે સદા પથ્યમ લવણ અદ્રક ભક્ષણમ, જમવા બેસતા પહેલાં આદુની કતરણમાં થોડુંક લીંબુ, થોડુંક સંચળ નાખીને ખૂબ ચાવી ચાવીને લેવામાં આવે ને તો પણ પાચક અગ્નિ સારો રહે છે. અને કોઈ પણ પ્રકારનો દોષોની નડતા નથી, કોઈ પણ પ્રકારની જે દોષોની વિકૃતિ છે વાયુ પિત્ત અને કફ એ દોષોની વિકૃતિ થતી નથી. તો આ રીતે આપણે વાત પિત્ત કફનું બેલેન્સિંગ કરવાનું, વિશેષ રીતે આપણા શરીરનું આ ઋતુમાં સંતુલન કરવાનું, એટલે વિશેષ રીતે સંતુલન કરો એ વસંત ઋતુ ચર્યા, એટલે આપણે દિનચર્યા એ વસંત ઋતુમાં વિશેષ રીતે એનું અનુકરણ આયુર્વેદના ઋષિ મુનિએ કયા પ્રમાણે કરવામાં આવે ને તો આપણા આરોગ્યને ઊની આંચ પણ નથી આવતી. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. પ્રથમેન આપણો વિશેષ આભાર. અને છેલ્લે તમે જે પ્રયોગની વાત કરી એ ખૂબ જ અક્ષીર આઈ થિંક બનશે ઘરગથ્થુ ઉપચારમાં, કારણ કે જ્યારે વસંત ઋતુમાં જે શરૂઆત છે આગળનો કફ જ્યારે પીગળે છે ત્યારે ખાવાની ખાસ અરુચિ હોય છે. ચોક્કસપણે જે પ્રાર્થનાબેને આગળ પણ કહ્યું કે જે કયા આહાર આરોગવા જોઈએ, પણ પ્રાર્થનાબેન જોયું છે કે આ ઋતુમાં જ્યારે પાચનતંત્ર મંદ પડતું હોય છે તો ખાવાની અરુચિ થતી હોય છે અને ક્યાંક એના કારણે લોકો ઠંડા પદાર્થો લઈ અને પોતે એક સંતોષ માનતા હોય છે, પણ એ યોગ્ય નથી, કારણ કે એ આ બધી વસ્તુનો તમને એક કફને, કફ દોષને ઇન્વાઇટ કરતી હોય છે, તો એ અવોઈડ કરવી જોઈએ. એના બદલે જે પ્રાથમિકને જે આજે માર્ગદર્શન આપ્યા એ પ્રમાણે તમારી લાઇફસ્ટાઇલ અને આ વસંત ઋતુમાં જે દિનચર્યા છે એ હોવી જોઈએ, તો ચોક્કસપણે આપ સ્વસ્થ રહી શકો. પ્રાથમિકને ફરીથી આપનો વિશેષ આભાર કે વસંત ઋતુચર્યામાં, આજે બદલાતી ઋતુમાં, જે એક લાઇફસ્ટાઇલમાં પોતાને એક શરીરને કેવી રીતે બેલેન્સ કરવું અને સ્વસ્થ રહેવું એની તમે ખૂબ સુંદર વાત કરી. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે, બીજા ઘણા બધા આપણા સવાલો પણ હતા, પણ ચોક્કસપણે એ આવતા એપિસોડમાં ક્યાંક લેવાનો પ્રયત્ન કરીશું કોઈ પ્રશ્નમાં. અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છીએ. નેક્સ્ટ એપિસોડમાં આ જ ટોપિક સાથે કોઈ બીજા આપણા પ્રશ્નો લઈશું અને પ્રાર્થનાબેન સાથે સમાધાન લઈશું.
નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાળ, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ.